जय गुरुदेव। अमारी ऋषि चिंतन चैनल में सौ स्नेहीजनों हार्दिक स्वागत करवामां आवे छे। आजनो विषय छे भगवान अने भजननो मर्म। सौ प्रथम गायत्री महामंत्र। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मित्रों, स्वर्गलोकमां हलचल मचेली हती। विष्णु भगवानना कानमां एक अवाज बराबर आवी रह्यो हतो के अमने सहाय करो, मदद करो। एज वखते नारदजी आवी गया। नारदजी ने विष्णु भगवाने पूछ्यू, नारदजी शू वात छे, कोण शोर करी मचावी रह्यू छे, कोण अमारी ऊँगमां खलेल पाड़ी रह्यू छे। नारदजीए कह्यू, महाराज द्रौपदी मुसीबतमां आवी पड़ी छे अने एज बूमो पाड़ी रही छे के भगवान मने मदद करो। भगवाने कह्यू के नारदजी, अमारे त्यां मदद करवानो कोई नियम नथी, अमारे त्यां एक ज नियम छे, कर्म अने एनु फळ। आखी सृष्टि अमे आज आधार पर बनावी छे। माणस पोतानुं कर्म करे छे अने तेनुं फळ मेळवतो रहे छे। केटलाय माणसो छे जेमांथी कोई दुःख मेळवतुं रहे छे, कोईनुं ऑपरेशन थतुं रहे छे, કોઈને કષ્ટ ભોગવવું પડે છે, તો કોઈને બીજું કંઈક થતું રહે છે। નારદજી, અમે કેટકેટલાને મદદ કરીએ? જો અમે મદદ કરીશું તો કર્મોની વ્યવસ્થા કરવાનું અમારે માટે મુશ્કેલ બની જશે। અમે કોઈ દ્રૌપદીને મદદ કરી શકતા નથી। નારદજીએ કહ્યું, મહારાજ તો પછી વાત કેવી રીતે બને? ભગવાને કહ્યું કે નારદજી, અમે કંઈ કરી શકતા નથી, અમે મજબૂર છીએ। અમે દુનિયા બનાવી છે અને દુનિયામાં કાયદા કાનૂન બનાવ્યા છે। કાયદા અને કાનૂનનું ઉલ્લંઘન કરીને કોઈ વ્યક્તિ અમને વિશેષ પ્રાર્થના કરે છે અને અમારી કૃપા માંગે છે કે પ્રાર્થના અને કૃપાના આધારે અમે એમની સાથે વ્યવહાર કરીએ। પ્રાર્થના અને કૃપાના આધારે જો અમે લોકો સાથે વ્યવહાર કરવા લાગીએ તો અમારી સૃષ્ટિની રચના લથડી જશે અને અમારા માટે કાયદા કાનૂન બાકી રહેશે નહીં। પછી લોકો માનતા માનશે અને પ્રાર્થના કરશે અને અમારી મદદ માંગશે, પછી કોઈ પુરુષાર્થ નહીં કરે। એટલા માટે અમે એવો કોઈ નિયમ બનાવ્યો જ નથી કે અમે કોઈની પ્રાર્થના સાંભળીએ અને એને મદદ કરીએ। નારદજીએ કહ્યું, મહારાજ શું કોઈ ઉપાય નથી કે જેનાથી આપ દ્રૌપદીને મદદ કરી શકો? એમણે કહ્યું કે ફક્ત એક ઉપાય છે, દ્રૌપદીએ કોઈ શુભ કામ કર્યું હોય તો હું એનો બદલો જરૂર ચૂકવીશ, ત્યારે હું એનો બદલો ચૂકવ્યા વિના રહી શકીશ નહીં। બસ શરત એ જ છે કે તેણે કોઈ શુભ કર્મ કર્યું હોય। દ્રૌપદીના શુભ કર્મો વિશે જાણવા માટે મુનમજીને બોલાવવામાં આવ્યા। પૂછવામાં આવ્યું કે જુઓ, દ્રૌપદીનું કોઈ શુભ કર્મ છે? શુભ કર્મનું ખાતું ખોલીને જ્યારે જોવામાં આવ્યું તો એક શુભ કર્મ મળી ગયું। કયું શુભ કર્મ મળી ગયું? શુભ કર્મ કોને કહે છે? બેટા, શુભ કર્મ બે છે, ત્રીજું કોઈ શુભ કર્મ નથી। એક શુભ કર્મ છે પોતાના કુસંસ્કારોને ધોવા, એ પણ શુભ કર્મ છે। પોતાનું ઉજ્જવલ ચરિત્ર અને ઉજ્જવલ ચિંતન બનાવી લેવું, એ પણ શુભ કર્મ છે। બીજું શુભ કર્મ છે સત્પ્રવૃત્તિઓને સહાય કરવી, દરેકની સહાયતા કરવાની નથી, ચોરને સહાયતા કરવાની નથી, ડાકુઓને સહાયતા કરવાની નથી, લૂંટારાઓને સહાયતા કરવી એ શુભ કર્મ નથી। દરેકને સહાયતા કરવાનો મતલબ એ હોઈ શકે છે કે ભાઈ સાહેબ, અમે ધર્મશાળા બનાવી દીધી, કોના માટે બનાવી? એમના માટે બનાવી છે જે પોતાના લગ્ન માટે ત્યાં રહે। લગ્નમાં રહેનારા લોકો કોણ છે? ભૂખ્યા છે, ભિખારી છે, દરિદ્ર છે, દુઃખી છે, કંગાળ છે, કોઢિયા છે? ના સાહેબ, એવા તો નથી, તો પછી ધર્મશાળા શું કામ બનાવી? એમના માટે તો હોટલ બનાવી જોઈતી હતી, હોટલમાં એમને રહેવા માટે પ્રત્યેક જાનૈયા દીઠ 5-5 રૂપિયા ફી વસૂલ કરવી જોઈતી હતી। સાહેબ, આપ 3 દિવસ રોકાયા છો, ખાવાનું ખાધું, કોકાકોલા પીધી છે, પૈસા કાઢો। ના સાહેબ, મફતમાં રાખીશું તો પુણ્ય મળશે। ના બેટા, મારી દ્રષ્ટિએ આમાં કોઈ પુણ્ય હોઈ શકતું નથી, ઈમાનદારી પણ હોઈ શકતી નથી, પુણ્યને એની સાથે કોઈ લેવા દેવા નથી। પુણ્ય કોને કહે છે? પુણ્ય એને કહે છે જેમાં શુભ કર્મો માટે, સત્પ્રવૃત્તિઓ માટે, મદદ કરવા માટે સહાયતા મળે છે, એ પુણ્ય હોય છે।
મુનિમજીને કહેવામાં આવ્યું કે પુણ્યનું ખાતું જુઓ કે શું દ્રૌપદીનું કોઈ પુણ્ય છે. પુણ્યના ખાતામાં શોધવામાં આવ્યું. પછી શું મળ્યું? એમાં એક ઘટના મળી. નારદજી પણ ખુશ થઈ ગયા અને ભગવાન પણ ખુશ થઈ ગયા. ભગવાને કહ્યું કે હવે અમારા માટે રસ્તો ભૂલી ગયો, હવે અમે દ્રૌપદીને જરૂર સહાય કરીશું. ઘટના કઈ હતી? એક નાનકડી ઘટના હતી. મહાત્માજી યમુનામાં નાહવા માટે આવ્યા. દ્રૌપદી પણ નાહવા માટે આવી હતી. બંને યમુનાજીમાં નાહી રહ્યા હતા. મહાત્માજી પાસે એક લંગોટી પહેરવાની હતી અને એક બદલવાની હતી, જેને તેમણે યમુનાજીના કિનારે મૂકી હતી. હવાનો એક ઝપાટો આવ્યો અને બદલવાની લંગોટી હતી તે ઉડીને યમુનાજીમાં તણાઈ ગઈ. સંજોગની વાત હતી કે પહેરેલી લંગોટી જે હતી તે જૂની હતી અને ફાટી ગઈ હતી. તેઓ મુશ્કેલીમાં પડી ગયા. હવે તો તેઓ શું પહેરે છે અને કેવી રીતે જાય? તેઓ બહુ દુઃખી થઈ ગયા અને બોલ્યા, હવે તો સવાર પડી ગઈ, એવામાં નગ્ન એ બાજુ કેવી રીતે જઈશ? ફાટેલા કપડાં પહેરીને કેવી રીતે જઈશ? એટલે તેઓ પાસેની એક જાળીમાં છુપાઈને બેસી ગયા અને વિચાર્યું કે સાંજે જ્યારે અંધારું થઈ જશે ત્યારે હું મારી કુટિયામાં ચાલ્યો જઈશ. મહાત્માજીના શરમના મારે ચૂપચાપ એક જાળીમાં છુપાઈને બેઠા હતા. દ્રૌપદીએ આ બધું જોઈ લીધું. એ ધીરે ધીરે જાળીની પાસે આવી અને પછી બૂમ પાડી, પિતાજી હા દીકરી શું કહેવું છે? પિતાજી એ કહેવું છે કે આપની લંગોટી ફાટી ગઈ છે અને બીજી નદીમાં તણાઈ ગઈ છે. હા દીકરી તે તણાઈ ગઈ છે, તો આવો, માણસની શરમ એક છે, આપની શરમમાં હું ભાગ પડાવું છું. માનવતાની શરમને હું જવા નહીં દઉં. તેણે પોતાની એક તૃતીયાંશ સાડી ફાડીને મહાત્માજીને સોંપી દીધી અને કહ્યું કે પિતાજી આપ અડધું કપડું પહેરીને લંગોટી બનાવી દો અને અડધા કપડામાંથી કામ ચલાવી લો. બે તૃતીયાંશ સાડી મારા માટે પૂરતી છે, એનાથી હું પણ મારી શરમ બચાવી લઈશ અને આપ પણ આપની શરમ બચાવી લો. એમણે એ લંગોટી લઈ લીધી. લંગોટી પહેરીને મહાત્માજીએ કહ્યું, દીકરી તે મારી લાજ રાખી, ભગવાન તારી લાજ રાખશે. આમ કહીને મહાત્માજી પોતાના ઘરે ચાલ્યા ગયા. દ્રૌપદીનું પુણ્ય, વસ્ત્રદાનનું પુણ્ય ભગવાનના ખાતે જમા થઈ ગયું અને વ્યાજ સમેત વધતું વધતું અનંત ગણું થઈ ગયું. મિત્રો, વ્યાજનો દર ઘણો વધારે હોય છે. આપને ખબર નથી, બાળક જે દિવસે જન્મે એ દિવસે બાળકના નામે આપ 1000 રૂપિયા બેંકમાં જમા કરાવી દો. 49મા વર્ષે 1,28,000 રૂપિયા મળી જશે. આ ખોટું નથી, બિલકુલ સાચું છે. બેંકવાળાએ મને હિસાબ કરીને સમજાવ્યું કે 7 વર્ષમાં આ પૈસા બમણા થઈ જાય છે અને પછી 7 વર્ષમાં ફરી બમણા. આ રીતે 7નું ચક્કર બની જાય છે અને વ્યાજના 1,28,000 રૂપિયા થઈ જાય છે. આ હું વ્યાજની વાત કરી રહ્યો છું. મુદ્દલથી વધારે વ્યાજ હોય છે બેટા. ભગવાનને ત્યાં વ્યાજ ઘણું વધારે મળે છે, પણ શરત એ જ છે કે આપે જમા કર્યું હોય. દ્રૌપદીએ ભગવાનની બેંકમાં જમા કર્યું હતું અને જમા કર્યા પછી ભગવાન એ કપડાનું પોટલું માથે મૂકીને ખુદ આવ્યા. કપડાનું પોટલું ગરુડજીની પીઠ પર લાદીને ભગવાન જ્યારે ભાગ્યા તો ગરુડજી ધીરે ચાલવા લાગ્યા. ભગવાને કહ્યું કે આપ વૃદ્ધ થઈ ગયા છો અને ઝડપથી ચાલી શકતા નથી. મારા ભક્તને જરૂર છે એટલે ભક્તની સહાય કરવા હું પોતે જઈશ. ભક્ત કોને કહે છે જરા કહો તો ખરા, જેને ભગવાન પોતે સહાય કરે છે. ના સાહેબ, અમે પણ ભક્ત છીએ અને ભગવાને અમને પણ સહાય કરવી જોઈએ. અચ્છા, તો આપ ભક્ત છો? તો પહેલાં એ બતાવો કે ભક્તનો મતલબ શું થાય છે. ભક્ત કોને કહે છે? સારું, આપ ભજન કરો છો, તો એ બતાવી દો કે ભજન કોને કહે છે. પહેલાં અમે ભજન અહીંથી શરૂ કરીએ છીએ. આપ ભજન સાથે મજાક કરી છે, કેટલીક વાર મને બહુ ગુસ્સો આવે છે. અરે સાહેબ, હું તો ભજનનો પ્રચારક છું, ભજન પર વિશ્વાસ રાખું છું, પૂજા કરું છું. બેટા, આપનું આ ભજન એકાંકી છે, લૂલું છે, લંગડું છે, કાણું છે, કુબડું છે, મૂંગું છે અને બહેરું છે. જેને આપે પકડી રાખ્યું છે એવા આ મૂંગા ભજનને હું નફરત કરું છું. આ લંગડું ભજન
પંગુ ભજન, મરેલું ભજન બધું આપના ભાગે આવ્યું છે. જીવંત ભજન કોને કહે છે એ તો જરા બતાવો. સંસ્કૃતમાં ભજન શબ્દ જેનાથી બન્યો છે એ પહેલાં જુઓ કે એનો અર્થ શું છે. પહેલાં તેનો અર્થ બતાવો, પછી આગળ ચાલો. ભજ સેવાયામ, અર્થાત ભજ ધાતુ સેવા શબ્દથી ભજન બન્યું છે. સેવા કરવી, પરોપકાર, પરમાર્થ, લોકહિત, જનકલ્યાણ આ શબ્દોને ભેળવીને ભજન બને છે. આપે તો શું જાણ્યું છે એ જોઈને મને બહુ ગુસ્સો આવે છે. મિત્રો, આપે તો માળા ફેરવવાને, જીભના ટેરવાથી રામ રામ કરવાને ભજન માની લીધું છે. આ તો ભજનની શરૂઆત છે, અંત નથી. આપનું ભજન સમગ્ર નથી, સર્વાંગ પૂર્ણ નથી, સમર્થ નથી અને જીવંત નથી. પછી તેનાથી આપને શું ફળ મળવાનું છે? આપ ભજન કરવા માંગો છો તો એનું સ્વરૂપ સમજો. ભજન કરીશું અને એનું સ્વરૂપ નહીં સમજીએ તો મુશ્કેલી થઈ જશે. ભજનની સાથે પરમાર્થ જોડાયેલો છે, ભજનની સાથે લોકમંગલ જોડાયેલું છે, ભજનની સાથે લોકસેવા જોડાયેલી છે. પ્રાચીન કાળના તમામ ઋષિઓથી માંડીને ભગવાનના ભક્તોને આપણે જોઈએ છીએ તો એમાંના દરેકના જીવનમાં અવિચ્છિન્નપણે જોડાયેલી મળે છે. સેવા જેનો હું ઉલ્લેખ કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે આપણું ભજન આપણી ઉપાસના ચાર ચીજોથી સાર્થક થાય છે. એમાંથી એકનું નામ છે સાધના, બીજાનું નામ છે સ્વાધ્યાય, ત્રીજાનું નામ છે સંયમ. આ ત્રણ બાબતો એવી છે જે વ્યક્તિ નિર્માણ સાથે સંબંધ ધરાવે છે, જેને મેં કાલે બતાવી હતી. એનાથી આત્મકલ્યાણનો, આત્મસંશોધનનો ઉદ્દેશ પૂરો થાય છે. મિત્રો, ભજન માટે આત્મ પરિષ્કાર જ પૂરતો નથી, એમાં ચોથો એક પક્ષ રહી જાય છે જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. આ એક ઉચ્ચ સ્તરનું સંશોધન છે જેનો ઉદ્દેશ છે જીવનને પૂર્ણતા સુધી લઈ જવું, જીવનને સમુન્નત બનાવવું, પોતાની ઉન્નતિ કરવી. આ શ્રેષ્ઠ પ્રકારનો સ્વાર્થ છે જેમાં આપણું કલ્યાણ થાય છે. એ કયો પક્ષ છે જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે? ભગવાન એનાથી પ્રસન્ન થાય છે જેનાથી એમનું કામ થાય છે. ભગવાનનું શું કામ થાય છે? ભગવાનનું એ કામ થાય છે કે તેણે પોતાની આ ખૂબસૂરત દુનિયા બનાવી અને એવી આશા રાખી કે મારો કોઈ મોટો છોકરો મારી હકુમતને અને મારા રાજ્યને સુવ્યવસ્થિત બનાવવાની કોશિશ કરશે. યુવરાજ કોણ હોય છે? યુવરાજ એ હોય છે જે બાપને મદદ કરે છે અને બાપની જવાબદારીઓ પોતાના ખભે ઉપાડે છે. માણસ ભગવાનનો યુવરાજ છે. ભગવાનને એની પાસે બહુ અપેક્ષા છે. તેણે માણસને ઘણું બધું આપ્યું છે, એટલું બધું આપ્યું છે કે આપને હું શું કહું. આપને એવા હાથ આપ્યા, આપને એવા સુખ આપ્યા, આપને એવી જિંદગી આપી કે એણે કેટલા ઉપહારોની લાદી દીધા. શું કામ લાદી દીધા? કારણ કે આપની પાસે એક અપેક્ષા છે, એક આશા છે, એની પણ એક અભિલાષા છે, ઉમંગ છે. ભગવાનની માણસ પાસે શું અભિલાષા છે? ભગવાનની એ અભિલાષા છે કે તેની અંદર દુનિયાને વધારે સમુન્નત અને વધારે શાનદાર બનાવવા માટે તેમનો મોટો દીકરો અવશ્ય તેને મદદ કરશે. ચિંતનની દ્રષ્ટિએ શાલીનતા અને વ્યવહારની દ્રષ્ટિએ સુવ્યવસ્થા, આ બંનેમાં મદદ કરશે. મિત્રો, ભગવાનની એક જ અપેક્ષા હતી. તેણે મોટી મોટી અપેક્ષાઓ રાખી હતી આપણી પાસે. મા દીકરાને જન્મ આપે છે અને મોટી અપેક્ષા રાખે છે કે દીકરો મોટો થઈ જશે, એની વહુ આવશે, અમારી સેવા કરશે. એ બાળકને દૂધ તો પીવડાવતી રહે છે, પણ એ બિચારી માને પણ અપેક્ષા છે. જ્યારે એની બેમાંથી એક પણ અપેક્ષા પૂરી નથી થતી તો તે નિરાશ થાય છે. બાપ નિરાશ થાય છે એવા બાળકને ઉછેરવા બદલ. એવી રીતે ભગવાનને, જેણે માણસને આટલો બધો વૈભવ આપ્યો અને માણસે વૈભવના બદલામાં તેમને અંગૂઠો બતાવ્યો, તો ભગવાનને બહુ જ નિરાશા થાય છે. તે કહે છે કે અમારી દુનિયા ને સુંદર બનાવવામાં, શ્રેષ્ઠ બનાવવામાં એનું કોઈ યોગદાન ન મળી શકે, એની કોઈ મદદ ન મળી શકે. જ્યારે અમે તેની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખી હતી અને એના
ખાવા કમાવા માટેના સાધનો આટલા બધા રાખ્યા હતા કે જે બીજા કોઈ પાસે ન હતા. ગધેડાનું પેટ આટલું મોટું અને ખાવા કમાવાના હાથ બસ થોડાક દાંત, તેનાથી તે ખાસ ખાતો રહે છે, ચાવતો રહે છે અને આટલું મોટું પેટ ભરતો રહે છે. માણસનું 6 ઇંચનું પેટ અને 6 ફૂટનો હાથ, અને એ પણ એવા શાનદાર કે કમાલ થઈ જાય. જેટલી જગ્યાએથી આંગળીઓ વળી શકે છે એવું કોઈ મશીન નથી, તે કેટલીય જગ્યાએથી વળી શકે છે. પગ વળી શકે છે, હાથ વળી શકે છે, આવા શાનદાર હાથ દુનિયાના પડદા પર એક પણ નથી. તેણે એટલી શાનદાર અક્કલ અને એટલા શાનદાર હાથ આપ્યા છે કે આપ 1 કલાકની કમાણીથી આપનું પેટ ભરી શકો છો. આપ બાકી બધા જ કામ ભગવાનની મદદ માટે કરી શકો છો. સાથીઓ, આપે ભગવાનને મદદ કરવી જોઈતી હતી. જો આપ ભગવાનને મદદ કરત તો એ ખુશ થાત, પણ આપે મદદ ન કરી તો એ ખુશ શું કામ થાય? આ સંદર્ભમાં મને એક વાર્તા યાદ આવી ગઈ. એક રાજાએ 2 માળી નોકર રાખ્યા અને બંનેને 1-1 બગીચો આપી દીધો અને કહ્યું કે જાઓ પોતપોતાનો બગીચો સંભાળો. 1 માળીએ પોતાના બગીચાને ખૂબ શાનદાર રીતે, ખૂબ સમુન્નત અને સુંદર રીતે સજાવી દીધો અને બીજા માળીએ એ કામ કર્યું જે આપ કરતા રહો છો. આપ શું કરતા રહો છો? એક બાજોટ, બાજટ ઉપર એક રમકડું, રમકડા ઉપર એક હાથી, હાથી ઉપર એક ઘંટી, ઘંટી ઉપર એક આપે. એ બધા જ રમકડા ભેગા કરી દીધા અને સવારથી ટનનન ટનનન અને ઘનનન ઘનનન જય મહાદેવ જય મહાદેવ કહેતા ઘંટડી ઘુમાવતા રહ્યા. બસ આપ આ જ ધંધો કરતા રહો છો અને જે ફરજ આપને સોંપવામાં આવી હતી, જે જવાબદારીઓ આપને સોંપવામાં આવી હતી, તે બધી જ ખતમ થઈ ગઈ. બીજા માળીએ પણ એ જ કર્યું અને 1 વર્ષની અંદર બગીચો ઉજ્જળ બનાવી દીધો. કેવો ઉજ્જળ કરી દીધો? જેમ આપે આપનો બગીચો ઉજ્જળ કરી દીધો છે, આપે આપનું દિમાગ ખરાબ કરી દીધું, આપનું ખાનદાન તબાહ કરી દીધું અને આપનો સમાજ પાયનમાલ કરી દીધો. આપ કોઈને કંઈ પણ કામમાં ન આવી શક્યા. શું કરતા રહ્યા? બસ એ જ માળા, એ જ ઘંટડી ટનનન ટનનન કરતા રહ્યા. પછી શું થયું? વર્ષ પછી જ્યારે રાજા આવ્યો અને બંને માળીઓની શોધ કરાવી, 1 માળીને પૂછ્યું કે આપે બગીચો કેવી રીતે ખરાબ કરી દીધો? સાહેબ, આપનું ભજન કર્યું. ભજન શું હોય છે? ભજન એ હોય છે જેમાં સમસ્ત કર્તવ્ય, સમસ્ત ફરજ અને સમસ્ત જવાબદારીઓને લાત મારી દેવામાં આવે છે અને ટનનન ટનનન ઘનનન ઘનનન ઓમ ચામુંડાય વિચે એ થતું રહે છે. એ તે કંઈ ભજન છે? હા સાહેબ, આખો દિવસ એ ભજન કરતો રહ્યો જેને કારણે બગીચો નાશ પામ્યો. રાજાએ કહ્યું આને કાઢી મૂકો, અમે તો આપના ભક્ત છીએ, આપના શરણાગત છીએ. ચલ બેઈમાન, આખા બગીચાનો નાશ કરી નાખ્યો અને કહે છે કે ભક્ત છું, એને લાત મારીને કાઢી મૂક્યો. હવે બીજા માળીને પૂછવામાં આવ્યું કે આપે બગીચાનું શું કર્યું? રાજા સાદા વેશમાં હતા, તેમણે પૂછ્યું આનો માલિક કોણ છે? કોઈ રાજા સાહેબ છે. નામ ખબર છે? નામ મને ખબર નથી. ચહેરો ખબર છે? ના સાહેબ, ચહેરો પણ ખબર નથી, નામ પણ ખબર નથી, રૂપ પણ ખબર નથી. પછી આપે રાજા સાહેબને નમસ્કાર કર્યા? હા, જ્યારે મને નોકર રાખ્યો હતો ત્યારે નમસ્કાર કર્યા હતા. તો પછી ફરી મળશે તો તું શું નમસ્કાર કરીશ? વચમાં નમસ્કાર નથી કરતો, પરંતુ રાજા સાહેબનું નમક ખાઉં છું. તેમણે બતાવેલા જવાબદારીને હું સમજું છું એટલે મેં બગીચો શાનદાર અને સમુન્નત બનાવી દીધો. રાજા સાહેબ ખૂબ ખુશ થયા. તેમણે કહ્યું કે આપ અમારું નામ નથી જાણતા. તો શું થયું? આપને અમારા ચહેરાની ખબર નથી તો શું થયું? અમારી ફરજ અને કર્તવ્ય તો આપે નિભાવ્યા. આપ અમારા સાચા ભક્ત છો. તેને નોકરીમાં બઢતી આપી દીધી અને ઇનામ આપ્યું. મિત્રો, આપને ભજનનો અર્થ સમજાયો કે નહીં? હજી પણ આપ ભજનનો અર્થ નથી સમજ્યા કે ભગવાન આપની પાસે શી અપેક્ષા રાખે છે? જો આપનો ખ્યાલ એ હોય
કે ભગવાન માણસ પાસે એ ઈચ્છે છે કે તેનું નામ જપવામાં આવે અને તેને નાના મોટા ઉપહાર આપવામાં આવે, તો આપનો એ ખ્યાલ ખોટો છે. ઉપહારનો શું અર્થ છે? ઉપહારનો અર્થ છે ધૂપ, દીપ, ચંદન, નૈવેદ્ય વગેરે ચીજો આપવામાં આવે. જો ભગવાન એવી અપેક્ષાઓ રાખે કે અમારી ખુશામત કરવામાં આવે, અમારી માનતા માનવામાં આવે, અમને ઉપહાર આપવામાં આવે, તો ભગવાનને બહુ હલકો માણસ માનું છું અને એમ કહું છું કે તેની મહાનતાનો માપદંડ બે કોળીનો છે. જેની મહાનતાનો માપદંડ બે કોળીનો હોય એવો ભગવાન બહુ છીછરો, વાહિયાત અને બહુ નિમ્ન છે. જો માણસ પાસે એ અપેક્ષા રાખે કે અમારી પૂજા કરવામાં, અમારી મહાનતા માનવામાં આવે, અમારી ખુશામત કરવામાં આવે અને અમને ઉપહાર આપવામાં આવે, તો અમે એમને મદદ કરીશું. જો આવા જ સ્તરનો ભગવાન હોય તો એ પૂજા કરવાને લાયક હોઈ શકતો નથી, એ તો હલકો જ છે જ. આપણે પણ હલકા થવું પડશે. એ હલકાઈ જે આપે કેળવી રાખી છે, માની રાખી છે. ભગવાનની ભક્તિનું સ્વરૂપ એ નથી જે હોવું જોઈએ. ભગવાનની ભક્તિનું સાચું સ્વરૂપ કયું છે? ભગવાનની ભક્તિનું સાચું સ્વરૂપ એ છે માં બે બાબતો કરો. એક તો આપ આપના જીવનનું લક્ષ્ય પૂરું કરો. 84 લાખ યોનિમાં ચક્કર કાપ્યા પછી ફક્ત એક અણમોલ મોકો મળ્યો છે કે આપ આપના કુસંસ્કારોને ધુઓ, આપના ચિંતન અને ચરિત્રને ઊંચા ઉઠાવો અને ક્રમશઃ ઉન્નતિ કરતા જાઓ અને આપનો સ્વાર્થ સિદ્ધ કરો. સ્વાર્થ સિદ્ધિનો શું અર્થ છે? આપ આપના આત્મામાંથી દેવાત્મા બની જાઓ, દેવાત્મામાંથી પરમાત્મા બની જાઓ, ઋષિ બની જાઓ, તપસ્વી બની જાઓ અને ઐતિહાસિક મહામાનવ બની જાઓ. આ શું છે? આ આપનો સ્વાર્થ છે, એટલે કે આપની સાચી સ્વાર્થ સિદ્ધિ આમાં જ છે. આપનું પ્રમોશન આમાં જ છે, આપની પદોન્નતિ આમાં જ છે, આપના લક્ષ્યની પ્રાપ્તિ આમાં જ છે. આ તો આપની સ્વાર્થ સિદ્ધિ છે, પરંતુ ભગવાનની, ભગવાનને આની સાથે કોઈ લેવા દેવા નથી. આપ આને મેળવી લેશો તો ઠીક છે, એ આપની ખુશી હશે, પરંતુ ભગવાનનું એક કામ પડેલું છે. તેણે આવડો મોટો બગીચો બનાવ્યો, તેણે આટલી મોટી દુનિયા બનાવી છે અને તે ઈચ્છે છે કે કોઈ આસિસ્ટન્ટ આવી જાય અને દુનિયાને ખૂબસૂરત બનાવવામાં તેને મદદ કરે. ભગવાન પોતાના મદદ કરતા ઈચ્છે છે. અમે પણ આપને અમારા મદદકર્તા રૂપે ઈચ્છીએ છીએ. અમે આપને મદદ કરીએ છીએ, પણ અમે પણ એક વાત ઈચ્છતા રહીએ છીએ કે આપ અમને મદદ કરો. મિત્રો, અમારા ગુરુ અમને સહાય કરતા રહે છે. આપને ખબર છે કે જ્યારે અમે 13 વર્ષના હતા ત્યારથી તેઓ આપને મદદ કરતા આવી રહ્યા છે, પરંતુ એમાં પણ એક પરંતુ લાગેલો છે. શું પરંતુ લાગેલો છે? એની પાછળ એક કામના છુપાયેલી છે. એ જે કામ કરવા માંગે છે તે આંગળાની રીતે, પંખોની રીતે કરી શકતા નથી અને અમે આંધળાની જેમ બેકાર છીએ. એટલા માટે પંગુ અમારા ગુરુ અને આંધળા અમે, હું મારી જાતે કંઈ ન કરી શકત. કારણ કે જે જગ્યામાં એ કેદ છે, જે ગુફામાં કેદ છે, ત્યાંથી લોકોના સંપર્કમાં આવવાનું, લોકો સાથે વાતચીત કરવાનું, લોકો સાથે વ્યવસ્થા બનાવવાનું અને તેમના વશમાં નથી. તે બીજા પાસે આ કામ કરાવવા માંગે છે. એટલે શું કામ કરતા રહે છે? અમને નોકરીએ મોકલે છે, મદદ મોકલે છે, અમારો પગાર મોકલે છે, એ અમારી તમામ વ્યવસ્થા કરે છે. કારણ કે તે અમારી પાસે કામ કરાવવા માંગે છે. કેમ સાહેબ, આજથી અમે કામ કરવાનું બંધ કરી દઈએ તો મનને વિશ્વાસ છે કે જે ચીજો ત્યાંથી આવે છે એ બધી આવવાની બંધ થઈ જશે, ત્યારે સહાયતા મળશે? ના, મને પાકો વિશ્વાસ છે કે પછી સહાયતા નહીં મળે. આપ પર કોઈ કૃપા વરસશે, હું વિશ્વાસ સાથે કહું છું કે એ એકદમ બંધ થઈ જશે. જે દિવસે અમારી નિયતમાં એ ભાવ આવ્યો કે અમારા ગુરુદેવની કૃપા અમને, અનુગ્રહનો ફાયદો ફક્ત અમને જ મળવો જોઈએ અને અમારા સ્વાર્થોની સિદ્ધિ થવી જોઈએ અને અમારે એમના કોઈ કામમાં ન આવવું જોઈએ,
તો મારો એવો ખ્યાલ છે કે બધી જ સહાયતા બંધ થઈ જશે, એક સેકન્ડમાં ટેલિફોન કપાઈ જશે અને એમ કહી દેશે કે આપ જાઓ, આપના ઘરે જાઓ. પછી અમારી બંનેની વચ્ચે જે મ્યુચ્યુઅલ કોઓપરેશન હતું, એક એગ્રીમેન્ટ હતું, અમે આપનું કામ કરીશું અને એમણે કહ્યું હતું કે અમે આપને મદદ કરીશું, એ બધું જ સમાપ્ત થઈ જશે. સાથીઓ, ભગવાન અને ભક્તની વચ્ચે એક એગ્રીમેન્ટ હોય છે, એક એકરારનામું હોય છે, આપને ખબર હોવી જોઈએ. ભગવાન કહે છે કે અમે આપને સહાય કરીશું, પરંતુ અમારી પણ એક શરત છે. ધ્યાનમાં રાખો ભાઈ સાહેબ, શરત વિના સહાય કરશો? ના બેટા, શરત વિના કોઈ સહાયતા કરતો નથી. શું શરત છે? એ જ કે આપ ભગવાનના કામમાં આવો, ભગવાનની સેવા કરો, ભગવાનને મદદ કરો. ભગવાનને કઈ મદદ કરી હોઈ શકે છે? ભગવાન કોઈ વ્યક્તિ નથી જેને આપ ખાવાનું ખવડાવો, પાણી પીવડાવો, કપડાં પહેરાવો. આપના કપડાંની ભગવાનને કોઈ જરૂર નથી. તેમને પાણી પીવું હશે તો ગંગાજીમાંથી પાણી પી લેશે. ના સાહેબ, ભગવાનને કપડાં પહેરાવીશું. આપ તો નકામી વાતો કરો છો અને ભગવાનનું અપમાન કરો છો. આખા સંસારમાં આટલા મોટા ક્ષેત્રમાં ફેલાયેલા ભગવાનને આપ કપડાં કેવી રીતે પહેરાવશો? ના સાહેબ, અમે ભગવાનને ખાવાનું ખવડાવીશું, ભોગ ધરીશું. ખબરદાર, જો આપે આવી નકામી વાતો કરી છે તો. અરે સાહેબ, અમે ભગવાન પર ચંદન ચડાવીશું, ફૂલ ચડાવીશું. ક્યાં ફૂલ ચડાવીશ? જગ્યા તો બતાવ, કેટલા મોટા ભગવાન છે, આપ કયા કયા ચંદન ચડાવતા ફરશો? આપ આવી નાદાની ન કરો. વિશ્વ બ્રહ્માંડ જ પરમાત્માનું સ્વરૂપ, આ સમગ્ર સંસાર પરમાત્માનું રૂપ છે. પુરુષ સંવેદમ સર્વમ, આ બધું પરમાત્માનું રૂપ જ છે. એટલે કે આપણે આપણી આસપાસ જે કાંઈ જોઈએ છીએ એ બધું પરમાત્માનું રૂપ જ તો છે. આપણે પોતે પરમાત્માનો એક અંશ છીએ અને બીજા જીવ પણ તેમનો જ અંશ છે. આ રીતે સંસારમાં એવો કોણ બાકી રહે છે જેની સાથે આપણે આત્મીય સંબંધ ન હોય? કોઈ સાથે વેર રાખવું કે વિરોધ કરવો એ આપણા આત્માનો જ વિરોધ કરવા બરાબર છે. આત્માનો વિરોધી મનુષ્ય કોઈ પણ શ્રેયનો અધિકારી હોઈ શકતો નથી. પરમપિતા પરમાત્માનું દર્શન, તેમની અનુભૂતિ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે વિવેક પરથી સંકુચિતતાનું આવરણ હટાવીને તેને વ્યાપક અને વિસ્તૃત બનાવવામાં આવે. પોતાની અંદર, બહાર અને આસપાસ એક પરમાત્માને ઉપસ્થિત માનીને આચરણ કરવામાં આવે. સંકુચિતતા અને પરમાત્માની અનુભૂતિ પરસ્પર વિરોધી વિષય છે. તેનું અનુકરણ કરવાથી માણસ પરમાત્માથી દૂર દૂર જ થતો જાય છે. ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે જે મને ઈશ્વરને બધામાં અને બધાને મારી અંદર જુએ છે એ યોગી મારાથી જુદો નથી અને નથી હું તેનાથી જુદો. આ પ્રકારના વ્યાપક દ્રષ્ટિકોણવાળો વિવેકી પુરુષ બધો વખત સર્વજ્ઞ પરમાત્માનું દર્શન પામતો રહે છે. જેવી રીતે આંખવાળા મનુષ્ય માટે સૂર્યપ્રકાશ સ્પષ્ટ છે, તેવી રીતે તેમના માટે તેઓ તેવા જ સ્પષ્ટ બની રહે છે. એવી માન્યતા છે કે ઈશ્વરનું દર્શન ઈશ્વરની કૃપાથી જ થાય છે. તેઓ જેને ઈચ્છે તેને દર્શન આપે છે અને જેને નથી ઈચ્છતા તેને દર્શન નથી આપતા. આ માન્યતા સંપૂર્ણપણે ભ્રાંતિપૂર્ણ છે. તેનો આશય તો એ જ છે કે સૂર્યનો પ્રકાશ બધાને આપોઆપ નથી મળતો, એ સૂર્યની કૃપા પર આધારિત છે કે તે કોને જુએ છે અને કોને નથી જોતો. આવી જાતનો દોષ ઈશ્વરની સમાન અને વ્યાપક કૃપા પર લગાવવો બરાબર નથી. તેઓ બધા માટે બધી જગ્યાએ એક સરખા ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિ પાત્રતાપૂર્વક તેમને ગમે તે સ્થાને જોઈ અને પામી શકે છે. ઈશ્વર સૌના પિતા છે, તેમને પોતાના બધા પુત્રો એક સરખા પ્રિય છે, તેમના પર એક સરખી કૃપા વરસાવે છે. તો એ પરમપિતા જ પોતાના પુત્રો વચ્ચે પક્ષપાત શું કામ કરે?
તેમ છતાંય જો પુત્ર પોતાના ગુણો દ્વારા જેટલી વધારે પાત્રતા મેળવી લેશે તે અનુસાર તે તેમની વધુ કૃપા મેળવવા અધિકારી બની જશે. આમાં ઈશ્વરની વધતી ઓછી કૃપાની વાત નથી, તે તેના જિજ્ઞાસુઓની પાત્રતાની વિશેષતા છે. તેમનો કૃપાસાગર તો બધી બાજુએથી પરિપૂર્ણ, બધા માટે મુક્ત પડ્યો છે. જે જેટલું મોટું પાત્ર લઈને જશે તેટલું તે ભરી જશે. પોતાની અપાત્રતાનો દોષ પિતા પર ઢોળવો એ પોતાની એક વધુ અપાત્રતાનો પુરાવો છે. ઈશ્વરને બીજે ક્યાંય શોધવાના બદલે જો તેમને પોતાની અંદર શોધવામાં આવે તો તેમના દર્શન વધુ જલ્દી થઈ શકે છે. માણસની અંદર આત્માનો નિવાસ છે અને એ જ આત્મા ઈશ્વરનું કેન્દ્ર છે. ઈશ્વરની અનુભૂતિ, ઈશ્વરનો નિર્દેશ આ આત્મા દ્વારા જ પ્રાપ્ત થાય છે. માણસનો આત્મા ઈશ્વરનો સાક્ષી પણ છે. તેની જાગૃતતામાં માણસ એવા કર્મોથી દૂર રહે છે જે ઈશ્વરીય વિધાનથી વિરુદ્ધ હોય છે. માણસ જ્યારે કોઈ અપરાધ કે પાપ કરવા તૈયાર થાય છે તો પોતાની અંદર એક મનાઈ કરતો અવાજ સંભળાય છે, જો કે આ અવાજ સ્થૂળ રૂપે નથી હોતો, તેમ છતાં સ્પષ્ટ સંભળાય છે. પાપ કરવા તૈયાર માણસ પોતાનો ખુદને તો મના કરતો નથી કે નથી, કોઈ બીજું એની અંદર બેઠું હતું જે આ રીતે મના કરે છે ત્યારે એ અવાજ કોનો હોય છે? નિશ્ચિતપણે એ અવાજ આત્માનો હોય છે. પરમાત્માનું કેન્દ્ર હોવાથી, તેમનો પ્રતિનિધિ અંશ હોવાથી તે જીવના કર્મો પર ચોકી માટે સદાય જાગૃત રહે છે. જેવો માણસ કોઈ અપકર્મ કરવા તૈયાર થાય છે કે તરત તે તેને ઠીક કરી દે છે. આનાથી ઉલટું જ્યારે તે કોઈ સત્કર્મ કરે છે તો તેને શક્તિ, સાહસ, ઉત્સાહ અને પ્રસન્નતા આપે છે. આત્માને એ કર્તવ્ય ઈશ્વર તરફથી સોંપવામાં આવ્યું છે કે તે તેમના બાળકો મનુષ્યને દુષ્કર્મોથી રોકીને સત્કર્મોમાં પ્રવૃત્ત કરે. સંસારનો એ પિતા ખૂબ દયાળુ છે અને કરુણાનો સાગર છે. તેઓ નથી ઈચ્છતા કે તેમની સૃષ્ટિના પ્રાણી માત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી મનુષ્ય અપકર્મો દ્વારા દુઃખ અને યાતનાઓનો ભાગી બને. એ દયાળુની હંમેશા એવી ઈચ્છા રહે છે કે મનુષ્ય તેમની જેમ જ સચ્ચિદાનંદ સ્વરૂપ બને. પોતે એકલા જ કર્મ અકર્મનો બોધ કરી શકવાનું મનુષ્ય માટે સહજ નથી, એટલા માટે તેની સહાયતા કરવા માટે ઈશ્વરે તેને એ કર્તવ્ય સોંપ્યું છે. આત્મામાં નિવાસ કરનાર, તેમના નિર્દેશોનું અનુસરણ કરનાર ખૂબ સરળતાથી એક શ્રેષ્ઠ માણસ બની જાય છે. ઈશ્વરના આદેશથી આત્મા મનુષ્યને પુણ્ય પથ પર ચાલવાનો જ નિર્દેશ આપે છે. જે મનુષ્યને સંસારમાં વિશેષ વ્યક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે, જે બીજા લોકો કરતાં ઊંચા અને શ્રેષ્ઠ હોય છે, તેઓ નિશ્ચિતપણે આત્માના નિર્દેશ પર ચાલનારા હોય છે. આત્માનું અનુસરણ કરનારની બુદ્ધિ વિલક્ષણ થઈ જાય છે. તેમનો વિવેક પ્રબળ અને હૃદય નિર્મળ થઈ જાય છે. મનુષ્યની આ મંજૂલ સ્થિતિ જ એ સ્થિતિ છે જે પરમાત્માના દર્શન માટે અપેક્ષિત હોય છે. ઈશ્વરની અનુભૂતિ કોઈ એક રૂપમાં નથી થતી, તે કોઈ એવા સદરૂપમાં થઈ શકે છે જેને મનુષ્ય સૌથી વધુ ચાહે છે, પ્રેમ કરે છે. તેનું એ વાંછિત સ્વરૂપ તેના સમગ્ર જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે અને તેના દ્વારા જ તે ઈશ્વરીય શક્તિ અને ઈશ્વરીય આનંદનો અધિકારી બની જાય છે. મહાત્મા ગાંધીએ તેમના ઈશ્વર સત્ય અને પ્રેમ રૂપે જોયા અને પામ્યા. તેઓ ખુદ કહેતા હતા, મારો ઈશ્વર તો મારું સત્ય અને મારો પ્રેમ છે. નીતિ અને સદાચાર ઈશ્વરના જ રૂપ છે. સત્કર્મો અને સદવિચારોના પરિણામે મળતો આનંદ ઈશ્વર છે અને માનવતાનો સર્વોત્કૃષ્ટ ગુણ પણ એ પરમાત્માનું જ એક સ્વરૂપ છે. ઈશ્વરના સાક્ષાત્કારનો મારો પ્રયત્ન એકમાત્ર સચ્ચાઈ સાથે પ્રેમપૂર્વક માનવતાની સેવા કરવી એ છે. આપ પણ પરમાત્માને આ જ રૂપમાં જુઓ. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ.